मित्र हूँ जो शरीर में रहू छु ये शरीर नाम समाज आप रिकिन भाई लक्स स्कूल ऑफ साइंस बमन तो आप अकाउंट अंदर धोरण 11 में बीजे चेप्टर आज शुरुआत करी है। बीजा चेप्टर नाम है व्यवहारों की द्विअसर, द्वि एटले बे असर अने खाताना प्रकारों आ बे कंसेप्ट मारे तमने आ चेप्टर में क्लियर करवाना छे। आ चेप्टर में पहलू एक व्याख्या समझवानी छे, व्याख्या छे धंधाकीय व्यवहार। पहला चेप्टर में आवी गए बे के तेथी वधु व्यक्तिओ वच्चे व्यवहार करवा माटे कसी वस्तु आपवी छे मारे, कोई पास कोई वस्तु मारे लेवी छे के आ वस्तु आपवी छे तो एना माटे बीजी व्यक्ति तो जोवे छे, એટલે બે વ્યક્તિ જોવે અથવા બે થી વધારે વ્યક્તિ પણ હોઈ શકે, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, 500 વ્યક્તિ, 1000 વ્યક્તિ, બે કે તેથી વધારે વ્યક્તિઓ જો માણસોની વાત કરી છે। કોઈ દિવસ તમે જોયું કે કૂતરા હોય એ લોકોએ ધંધો શરૂ કર્યો હોય, બિલાડીઓ હોય એ લોકો એક બિઝનેસ શરૂ કર્યો હોય, વસ્તુઓ વેચતા હોય ખરીદતા હોય, આવું પોસિબલ છે ને, આવું અશક્ય છે। व्यक्तिओ आपे बे के तेथी वधु व्यक्तिओ वच्चे वस्तुधंधाने घरने धंधाने वस्तुओ के सेवाने धंधाम थाय पछी वस्तुओ होय के अलग अलग सेवा पूरी पड़ता है, डॉक्टर होय, वकील होय, आपणी पासे नॉलेज होय तो ज्ञान होय तो आ बधानी सेवाओ आपणे पूरी पड़ता होय तो ए सेवाओने रोकड़े थी के उधार, रोकड़े थी एटले वस्तु खरीदी हूँ पानी की बॉटल खरीदू तरत रोकड़ा पैसा आपी दू आ रोकड़े थी बीजू उधार, उधार में केव पानी बॉटल खरीदू खरु ये बहन कहो मेरी पास अत्यार पैसा नहीं हूँ आते महीने का तो बे महीना पी तुम्हें पैसा आपी दीस, आ थी गये उधार। एक रोकड़े थी के उधार शू कर फेरबदली, फेरबदली आप मारे पैसा आपी देवाना वस्तु लई लेवा फेरबदली थाय तेने धंधाकीय व्यवहार कहे छे। आनी व्याख्या आदि बे के तेथी वधु व्यक्तिओ वच्चे धंधानी वस्तुओ के सेवाओने रोकड़े थी के उधार फेरबदली थाय तेने धंधाकीय व्यवहार कहे छे। अव धंधाकीय व्यवहार में बे प्रकार आई सके, एक आर्थिक व्यवहार અને બીજો બિન આર્થિક વ્યવહાર। એ બંને વચ્ચેનો તફાવત આપણે સમજવાનો છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। તો આર્થિક વ્યવહાર કોને કહી શકાય, તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આપી શકાય એવો વ્યવહાર કે જેને તમે પૈસામાં કરી શકો, ધારે કે પાણીની બોટલ તમે કહી શકો 200 રૂપિયા, 250 રૂપિયા એવું પૈસા કહી શકો, ચોકસી તમે કહી શકો 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા આવું તમે કહી શકો, ટીવી 20,000, 10,000, 25,000, 30,000, લેપટોપ 40,000, 80,000, એસી 40,000, 70,000 જેને તમે પૈસામાં રૂપાંતર કરી શકો, એટલે કે જેનું નાણામાં મૂલ્ય આંકી શકાય અને જેમાં નાણાની લેવડ દેવડ તરત જ કાં તો ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહાર કે આર્થિક એટલે પૈસા, અર્થ એટલે પૈસા, અને ટૂંકમાં એવો વ્યવહાર કે જેને પૈસામાં તમે રૂપાંતર કરી શકો અને જેમાં નાણાંની લેવડ દેવડ તરત જ થાય કાં તો ભવિષ્યમાં થવાની હોય તો એને આપણે આર્થિક વ્યવહાર કહી શકીએ। એક આ બાબત સામે જોવા જઈએ તો બિન આર્થિક વ્યવહાર કોને કહી શકાય, તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આપી શકાતું નથી એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહી શકીએ કે જેમાં તમે પૈસામાં રૂપાંતર ન કરી શકો। અને કોઈ વ્યક્તિની પ્રામાણિકતા તમે કહી ના શકો, આ વ્યક્તિના 50 રૂપિયાની પ્રામાણિકતા છે, આ વ્યક્તિના 500 રૂપિયાની પ્રામાણિકતા છે, ને પૈસામાં રૂપાંતર કરી શકાય નહીં। દાખલા તરીકે ભાઈ કામ કરવાનું આયોજન કરી, આયોજન કરી એને તમે પૈસામાં રૂપાંતર કરી શકો નહીં। કામ કરવા માટે મીટિંગ ગોઠવી, મીટિંગ ગોઠવી એને તમે પૈસામાં રૂપાંતર ના કરી શકો। તો ટૂંકમાં એક આને પૈસામાં રૂપાંતર કરી શકાય નહીં તો બિન આર્થિક વ્યવહાર, અને નાણામાં પૈસા એટલે કે નાણામાં રૂપાંતર કરી શકાય તો એને આર્થિક વ્યવહાર કહી શકાય છે। આર્થિક વ્યવહાર છે
ये धंधा नो व्यवहार छे इतला माटे हिसाबो मा असर थशे के आपणे दुकान ना जे जे हिसाबो लखता हशो ए हिसाबो ने आर्थिक व्यवहार ने कारणे असर थशे सामे जोवा जोईए तो बिन आर्थिक व्यवहार ए धंधा नो व्यवहार नथी ने करवामां आवतो नथी के आ धंधा नो हजु व्यवहार थयो नथी तेथी बिन आर्थिक व्यवहार ने हिसाबो मा असर थशे नहीं આગળનો મુદ્દો હતો આર્થિક વ્યવહાર છે એ ધંધાના ચોપડે નોંધાશે ધંધાના જે ચોપડાઓ હોય એ ચોપડાની અંદર આર્થિક વ્યવહાર લખવાનો જ્યારે બિન આર્થિક વ્યવહાર હોય એની હિસાબે ચોપડે નોંધ થશે નહીં પણ હવે પછીના ચેપ્ટરમાં આપણે દાખલા ગણીશું એની અંદર પણ એવું આવશે કે જે આર્થિક વ્યવહારો હશે એના જ દાખલાની અંદર લખવાનું બિન આર્થિક વ્યવહાર હોય એનું લખવાનું નહીં એની નોંધ જ નહીં થાય આર્થિક વ્યવહાર છે એના કુલ ત્રણ પ્રકાર છે એક આવશે રોકડ વ્યવહાર કે જેમાં રોકડની લેવડ દેવડ તરત જ થતી હોય બોટલ ખરીદી 200 રૂપિયા આપી દીધા એના બીજો ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહારનું બીજું નામ છે સાખ વ્યવહાર ઉધાર વ્યવહારમાં નાણાં લેવડ તરત જ ના થાય પરંતુ ભવિષ્યમાં થતી હોય એ થઈ ગયો ઉધાર વ્યવહાર અને ત્રીજો થઈ ગયો અન્ય વ્યવહાર માં શું આવી શકે આગથી બળી ગયેલ માલ વરસાદથી પલળી ગયેલ માલ ચોરીથી ગયેલ માલ એટલે આપણે આર્થિક વ્યવહારના ત્રણ પ્રકાર છે એક રોકડ વ્યવહાર બીજો ઉધાર વ્યવહાર કાતેનું બીજું નામ છે સાખ વ્યવહાર ત્રીજો અન્ય વ્યવહાર સામે બિન આર્થિક વ્યવહારના કોઈ પ્રકાર નથી બિન આર્થિક કોઈ પ્રકાર છે નહીં પછી એનું ઉદાહરણ છેલ્લો મુદ્દો છે કોઈ પણ તમે ઉદાહરણ લખી શકો છો 5000 નો માલ ખરીદ્યો તમને લાગે 25000 નો માલ વેચ્યો કોઈ પણ તમે ઉદાહરણ લખી શકો તો 25000 નું ફર્નિચર ખરીદ 2,00,000 નું યંત્ર ખરીદ્યું ટૂંકમાં પૈસા પણ આવી જાય અને ખરીદ્યું કે વેચ્યું બનાવી શકે એ ખરીદ્યું છે એટલે વસ્તુ લઈ લીધી છે અને પૈસા આવી ગયા છે એવું છે સામે જો 6000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો શબ્દ ખાસ ધ્યાન રાખવાનો ઓર્ડર ઓર્ડર શબ્દ ખાલી ઓર્ડર માં કેવું હોય ભાઈ તમે આટલા રૂપિયાનો માલ ફોન કરવાનો કે તમે આટલા રૂપિયાનો માલ મોકલી આપજો ખાલી ફોન કર્યો છે એમાં પૈસાની લેવડ દેવડ થઈ નથી તો જ્યારે ભાઈ પૈસા માલ મોકલી આપશે કાં તો આપણે લેવા માટે જઈશું માલ સ્ટોક તે વખત આપણે પૈસા આપીશું તો ઓર્ડર આપ્યો ઓર્ડર મળ્યો આ શબ્દ દાખલામાં આવશે તો જ્યારે પણ ઓર્ડર મળ્યો ઓર્ડર આપ્યો આવો શબ્દ હોય તો આપણે બિન આર્થિક વ્યવહાર ગણીશું આવા વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થશે નહીં એને આપણે દાખલામાં પણ એને લખવાનું નથી આગળ જોઈએ તો તમને પરીક્ષામાં શું કર્યું હશે ઘણી વાર આવું આપતા હોય છે કે નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહાર એ જણાવો મોટે ભાગે જો કે એમસીક્યુમાં અથવા એક વાક્યમાં આવું પૂછાતું હોય છે પણ આવું પણ પૂછાઈ શકે કે આર્થિક વ્યવહારો છે બિન આર્થિક કરતા આપણે સમજ્યા કે જેને નાણાંમાં રૂપાંતર કરી શકાય જેમાં નાણાંની લેવડ દેવડ તરત જ કાં તો ભવિષ્યમાં થવાની હોય એ આર્થિક આવે અને જેનું નાણાંમાં મૂલ્ય આંકી ન શકાય કાં તો ઓર્ડર હોય તો તે એને કહેવાય બિન આર્થિક જોઈએ વન બાય વન પહેલો મુદ્દો છે 8000 નો માલ રોકડેથી ખરીદ્યો સ્પષ્ટ કહી દીધું છે કે માલ ખરીદ્યો અને રોકડેથી એટલે કે માલ આપણે ખરીદ્યો હશે અને રોકડા પૈસા તરત આપી દીધા હશે એટલે એને આપણે કહેવાય આર્થિક વ્યવહાર બીજો જોઈએ તો 2000 નો માલ રોકડેથી વેચ્યો પહેલામાં આપણે ચોપડી ખરીદી આમાં શું કરે ચોપડી આપણે વેચવાની છે સ્પષ્ટ કહેજો રોકડે થી એટલે વેચીશું સામેવાળાને ચોપડી વેચીશ તો તરત મને પૈસા મળી જશે તેને તમે પૈસામાં રૂપાંતર કરી શકો છો એટલે આપણે એને કહી શકાય આર્થિક વ્યવહાર આગળ છે 6000 નો માલ મોકલવાનો ઓર્ડર આપો ખાસ શબ્દ જોવાનો ઓર્ડર ખાલી ઓર્ડર આવે એટલે એને કહેવાશે બિન આર્થિક વ્યવહાર કે ખાલી ઓર્ડર આપ્યો છે હજુ માલ સ્ટોક મળ્યો પણ નથી પૈસા પણ હજુ આપ્યા નથી ભવિષ્યમાં ઓર્ડર કેન્સલ પણ જઈ શકે છે એક આ બાબત
चौथों 9000 रूप फर्नीचर खरीद फर्नीचर टेबल कुर्सी होगी फर्नीचर के बाय तो फर्नीचर खरीदो सो 9000 रूप खरीदियो लेकिन 9000 रुपया में रुपांतर करी सको शादा लेने कैसे आर्थिक व्यवहार 7000 रूप यंत्र बेचू यंत्र से आपने जो तो आपने यंत्र ने बेचू चे ले पैसा आपने मरी गया से इतने ने केवल से आर्थिक व्यवहार 3000 रूप मान मुकरण ऑर्डर मरी पहले ऑर्डर आप ही होते हो यहाँ का ऑर्डर आपने मरी हो से भी मन मान मुकली आप जो ऑर्डर शब्द है ऑर्डर हुआ है इले आपने बिन आर्थिक व्यवहार समझवान बिन आर्थिक व्यवहार आपसे चलते सातवानी बात करें तो 15000 रूप माल कृष्णा पासे थी उधार खरीदियो એટલે આપણે માલ ખરીદ્યો અને કૃષ્ણાને કહ્યું હશે ભાઈ અત્યારે પૈસા મારા પાસે નથી એક મહિના પછી તને પૈસા આપી દઈશ ભલે આપણે આપવાના તો છે એમાં આવ્યું કે ભાઈ રોકડા તરત જ પૈસા ચૂકવાય કાં તો ભવિષ્યમાં ચૂકવાય તો પણ એને કહેવાય આર્થિક વ્યવહાર એટલે આ સાધનું પણ ગણાશે આર્થિક વ્યવહાર આઠમાની વાત કરે તો 7000 નો માલ રાધાને શાખ પર વેચ્યો શાખ એટલે આપણે શીખ્યા ઉધાર साख राधा ने अपने बेचो छे कोई राधा से तो अपने ने माल बेचो छे साख ले उधार बेचो छे अत्यार पैसा नहीं मळे महीना बे महीना पछी पैसा मळशे अलबत्त एने पैसा मां तो रूपांतर करी सकाय एटले एने पण आपणे कही सकाय आर्थिक व्यवहार अगर मीरा ने 20000 नु यंत्र साख पर बेचो पेला माल वेचेलो अहीं आगळ यंत्र आपणे मीरा ने वेच्यु छे पैसा तो रूपांतर कर सको के यंत्र वेचू 20000 એટલે આપણે એને કહી શકાય આર્થિક વ્યવહાર રૂપિયા 8000 મજૂરીના ચૂકવ્યા શબ્દ સમજો તો એ ખ્યાલ આવે કે 8000 રૂપિયા છે ને મારા પાસે 8000 રૂપિયા છે અને હું કહું 8000 રૂપિયા મેં મજૂરીના ચૂકવ્યા ચૂકવ્યા એટલે મેં કોકને પૈસા આલી દીધા છે તેને તમે પૈસા રૂપાંતર કરી શકો છો કે કેટલા રૂપિયાની મજૂરી ચૂકવી તો 8000 રૂપિયા તો આને કહી શકાય આર્થિક વ્યવહાર આગળ ભાડાના રૂપિયા 9000 મળે ભાડાના રૂપિયા 9000 મળે તો આ સ્પષ્ટ કહ્યું છે કે ભાડાના આપણને પૈસા મળ્યા છે એટલે કે રોકડ લેવા દેવા થઈ છે 900 રૂપિયા મળ્યા છે એટલે આપણે કહી શકાય આર્થિક વ્યવહાર પછી આ છે એક મકાન ખરીદવાનું આયોજન કર્યું તો હું વિચારું કે મારે એક સરસ એવું મોટું મકાન ખરીદવું છે ખાલી હું આયોજન કરું છું તો આયોજન કરવાથી કઈ એમાં પૈસામાં રૂપાંતર ના કરી શકો ખાલી ફક્ત હું આયોજન કરું છું અને એમાં પૈસા છે નહીં જો એ વ્યવહારમાં છે વ્યવહારમાં પૈસા છે એટલા માટે એને કહેવાશે બિન આર્થિક વ્યવહાર આગળ છે રૂપિયા 12000 નું દેવું ચૂકતે કર તો એવું હોય કીધું મારે કોને પૈસા ચૂકવવાના બાકી હશે 12000 રૂપિયા મેં ચૂકવી દીધા સ્પષ્ટ કહ્યું છે કે દેવું ચૂકતે કરીને 12000 રૂપિયા ચૂકવ્યા નાણામાં રૂપાંતર કરી શકાય એટલે એને કહેવાય આર્થિક વ્યવહાર આગળ છે 15000 નું લેણ પરત મળ્યું એટલે આપણને બીજા પાસેથી 15000 રૂપિયા આપણને મળવાના બાકી હશે પહેલા તો એ 15000 રૂપિયાનું લેણ આપણને પરત મળ્યા 15000 રૂપિયા આપણને મળ્યા તો એને પણ કહી શકાય આર્થિક વ્યવહાર આગળ છે 25000 ના માલના ઓર્ડર નું વચન મળ્યું આયો ઓર્ડર શબ્દ અને વચન પ્રોમિસ મળ્યું છે ભાઈ અમે તમને ઓર્ડર આ પૂરો કરી આપ્યો છે આપણે કોકને ઓર્ડર આપ્યો છે ભાઈ અમને વચન આપ્યું કે અમે તમને એક સમયસર માલ સ્ટોક મોકલી આપીશું ઓર્ડર શબ્દ આવ્યો એટલે એને કહેવાશે બિન આર્થિક વ્યવહાર અને છેલ્લું 16 વેચાણ વધારવા સેલ્સમેનો સાથે મીટિંગ ગોઠવી કે વેચાણ આપણે ધંધાનું વેચાણ વધે એ માટે આપણે સેલ્સમેનો જે છે એમની સાથે આપણે મીટિંગ ગોઠવી તો મીટિંગ પર એટલે બધું બોલવાનું ને બધું જ હોય તો એને જ પૈસામાં રૂપાંતર કરી શકો નહીં એટલા માટે એને આ વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહી શકાય